કચ્છમાં આજથી બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે આરંભ થયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપતા હોવાથી તેમનામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભુજના પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક કરી ફૂલ આપીને પરીક્ષા ખંડમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. ધોરણ 10ના 35,000 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. કચ્છમાં SSCના 32 કેન્દ્રોના 185 પરીક્ષા સ્થળ પર 1387 બ્લોકમાં 34,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે HSC સામાન્ય પ્રવાહમાં 13 કેન્દ્રોના 56 પરીક્ષા સ્થળ પર 454 બ્લોકમાં 13,270 વિદ્યાર્થીઓ અને SSC સાયન્સના 4 કેન્દ્રના 10 પરીક્ષા સ્થળ પર 34 બ્લોકમાં 1570 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12 મળી કચ્છમાં કુલ 50,151 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આજથી આપી રહ્યા છે. કચ્છમાં ભચાઉ, સામખિયાળી, આડેસર કેન્દ્રને સંવેદનશીલ, જ્યારે રાપર કેન્દ્રને અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં HRP બંદોબસ્તની સાથે ક્લાસ 1 અને 2ના અધિકારીઓ પણ ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ હળવા મૂડમાં જણાયા હતા. ભુજની વિવિધ શાળાઓમાં આજે વિદ્યાર્થીઓએ કુમકુમ તિલક કરી ફૂલ આપી પ્રવેશ કરવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓનો જમાવડો જોવા મળી રહ્યો હતો. ભાજપનો યુવા મોરચો, મહિલા મોરચો અને નગરપાલિકાના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને ફૂલ, પેન અને ચોકલેટથી મીઠું મોઢું કરાવી પરીક્ષાની શુભેચ્છા આપી હતી. તો દૂર દૂરથી ભુજમાં પરીક્ષા આપવા આવેલા છાત્રોના વાલીઓ પણ કેન્દ્રો બહાર જોવા મળી રહ્યા હતા. આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્સુક જોવા મળ્યા હતા. મારું નામ ચૌહાણ વૈશાખી છે અને બધા છે ને બધી બાજુથી પ્રેશર આવે કે 10મો છે કે સારું કરજો, કે અમે બધી જગ્યાથી બધા બેસ્ટ ઓફ વિશિસ કરે છે, એટલે થોડુંક તો ભય છે પણ સામે એક્સાઇટમેન્ટ જ છે કે કયો બ્લોક આવશે, કેવી રીતે એક્ઝામ હશે, પેપર સારું જશે કે નહીં જાય, એવું બધું રીતે તૈયારી તો સારી કરી છે. રિવિઝન પણ થઈ ગયું છે, ખાલી હવે પ્રશ્ન સહેલા નીકળે એવું છે. ને આ બોર્ડની એક્ઝામ માટે અમે પહેલેથી ખૂબ જ રાહ જોતા હતા અને આના માટે અમે દિવસ રાત ખૂબ જ મહેનત કરી છે અને એક પણ દિવસ અમે વ્યર્થ જવા નથી દીધો અને ખૂબ જ અમે મહેનત કરી છે. ખૂબ જ ઉત્સાહ છે આ એક્ઝામ દેવા માટે કે એક્ઝામ કેવી હશે ને અમારા પેપર કેવા જ હશે. અમે અમારથી જેટલી સારી થાય એટલી અમે મહેનત કરી છે. આમ તો જેમ આપણે નોર્મલ એક્ઝામ દઈએ છીએ એમ જ આ એક્ઝામ હોય છે, કાંઈ પણ બીવા જેવું હોતું નથી, ખાલી આને બોર્ડનું નામ જ આપવામાં આવ્યું છે એવું હોય છે અને બીવાની જરૂર છે જ નહીં. નોર્મલ જે પેપર હોય એવી રીતે જ આ પેપર હોય. આજે 10માની બોર્ડની પરીક્ષાઓ છે અને એમાં જે વિદ્યાર્થીઓ અહીં જેમનું સેન્ટર અહીં છે, જે કેન્દ્રમાં આવ્યા છે, એ વિદ્યાર્થીઓ અને સમસ્ત જેટલા પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે, ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે આજનું પેપર એમનું શરૂઆતનું પેપર છે. જો આજના પેપરથી જ એ લોકો સારી રીતે એ લોકોનું થશે તો એ લોકોને દરેકે દરેક પેપર લખવામાં થોડી સુગમતા રહે અને ચિંતા ન રહે. એમને એક ખાસ તિલક કરી કુમકુમ તિલક કર્યું છે, ચોખા ચોળ્યા છે અને વધાવી અને એમનું મીઠું મોં કરાવ્યું છે, બોલપેન આપી છે. પણ અંતરના આશીષ એ છે કે આ એમનું કારકિર્દીનું બહુ જ મહત્ત્વનું ને અગત્યનું વર્ષ છે, ત્યારે એમને ઝળહળતી સફળતા મળે અને એ સફળતાને પગલે એમનું ભવિષ્ય સુધરે અને આજના જે આ વિદ્યાર્થીઓ છે આપણા ભાવિ દેશના નાગરિકો છે, એટલે આપણું દેશનું ભવિષ્ય આ બાળકોના ઉપર જ અવલંબે છે. એટલે એમને ખૂબ જ શુભેચ્છાઓ આપી અને દિવસ સારું પરિણામ લાવી દિવસે દિવસે પ્રગતિ કરતા રહે અને દેશનું નામ રોશન કરે, પોતાનું નામ રોશન કરે, ગામનું નામ રોશન કરે અને સમસ્ત રાષ્ટ્રમાં ઊંચી ઊંચી પદવીઓ પર શોભે, સમાજલક્ષી કાર્યો કરે અને લોકોના સુખ દુઃખમાં ભાગીદાર બની અને ખૂબ જ મહત્ત્વના કાર્યો કરે એવી અહીંથી હું શુભેચ્છા પાઠવું છું. કૌશિક શાહનો રિપોર્ટ, કચ્છ.